सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यति जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूरक 11मो अने तरंग 27 एमा छेल्ले कथा लखे छे के मयाराम भट्टना प्रश्न थी भगवान श्री हरिए एकादशीनू महात्म्य एकादशीनी विधि आदिक सभाने विषय श्रीजी महाराजे कही छेल्ले महाराजे अषाढ़ सुधी एकादशी एटले के देव सईनी एकादशीनो महिमा महाराजे कयो छे छेल्ले महाराजे एम कयू के भगवानना भक्तोए अपार भाव राखीने आ एकादशी आदिकनू व्रत करवू अने नो विधि करे तेनू फळ मळे छे भाव विना फळ मळतुं नथी आवुं श्रीजी महाराजे गईकाल समझाव्युं हतुं આગળ મહારાજ આવે એ સભાની અંદર આ એકાદશીનો વિધિ આદિ કહીને જે વાત કરે છે એનું શ્રવણ થોડુંક બાકી હતું એને આપણે કરીશું આધારણ સ્વામી લખે છે મુક્તમણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર 11મું તરંગ 27 અને એની કડી 33 ભાવ વિના કરત હે જો જે હા कछु फल नहीं होवत तेहा अन्न देखी उलक करे जेही जेवाए प्रीत कबू करे न तेही जेवाए प्रीत कबू करे न तेही जे जे वस्तु भाव विना थाय छे तेनुं फळ काई ज मळतुं नथी જેમ અન્ને દેખીને જે ઉલટી થતી હોય તેને ભોજન ઉપર ક્યારેય પ્રીતિ થતી જ નથી તે રીતે જ ભાવ વિનાની બાબતમાં ફળ સમજવું અને ભાવ હોય તો તેનું ફળ અગણિત પ્રમાણમાં થાય છે ભાવના વિનાનું અંતઃકરણ તો ખારી ભૂમિ જેવું છે આ વાતને આપણે ગઈકાલે થોડીક વાંચી હતી કલ્યાણના માર્ગની અંદર ભાવ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે માટે સવારમાં જાગીએ ત્યારથી ભગવાનની પૂજા કરીએ ભગવાનની આરતી કરીએ ભગવાનની સ્તુતિ કરીએ ભગવાનની કથા કરીએ કે શ્રવણ કરીએ કીર્તન ગાઈએ બધું જ અતિશય ભાવથી કરીએ આધ્યાત્મિક માર્ગનો પ્રાણ ભાવ છે ભાવ જો મરી જાય છે તો આધ્યાત્મિક તમામ પ્રવૃત્તિ નિરર્થક થઈ જાય છે ભગવાન સંબંધી બધી જ પ્રવૃત્તિને ભક્તિમય બનાવવા માટે ભાવ જરૂરી છે ભગવાન સંબંધી પ્રવૃત્તિ તો પગારદાર વ્યક્તિઓ પણ કરે છે પગાર લઈને ભગવાનની સેવા કરતા હોય એની આજીવિકા હોય એનો અર્થ એવો નથી કે પગાર લેતા હોય એમાં ભાવ ન જ હોય પરંતુ એવું પણ હશે કે ભાવ નહીં હોય તો પણ એને આજીવિકા માટે ભગવાનની પૂજા અને વાગા ધરાવવાનું કાર્ય કરવું પડતું હશે
મંદિરોની અંદર કચરા પોતા કરવાનું કાર્ય કરવું પડતું હશે. મંદિરોમાં પણ કચરા પોતા, સાફ સફાઈ, વાસણ ધોવા, રસોઈ કરવી, એની માટે પગારદાર વ્યક્તિઓ હોય છે. તો એ ભગવાનની જ સેવા છે બધી જ. એમાં પોતાની આજીવિકા પણ હોય અને ભાવ પણ હોય એવા વ્યક્તિઓ પણ હશે, પણ કેટલા હશે? તો એ કરે છે બધું ભગવાન સંબંધી, પણ એના ભાવની અંદર એવું પણ હશે કે ફક્ત પગાર જ હશે, મારો પગાર વધારો, પગાર જોઈએ છે. એ ભગવાનને કદાચ વાઘા પણ ધરાવતા હશે, એમાં ભાવુક વ્યક્તિઓ પણ હશે, પરંતુ એવું પણ હશે કે આટલી બધી મહેનત કરીએ છીએ ભગવાનને સવાર ઉઠીને વાઘા ધરાવીએ તો એ પગાર તો હરખો દેતા નથી. ભાવ છે ને એ હૃદયમાંથી પ્રગટ થાય છે, અને હૃદય જ્યારે કોમળ હોય તો જ ભાવ પ્રગટ થાય. કોમળ હૃદય વિના ભગવાન પ્રત્યેનો કે ભગવાનના ભક્ત પ્રત્યેનો ભાવ પ્રગટ નથી થતો, અને ભાવ વિનાનું હૃદય ને ભાવ વિનાની વાણી છે ને એ તો જેવી રીતે લુખી રેતી હોય ને એને ચાવો ને એવું એ લાગે. ભાવ હોય ને તો હૂકો રોટલો પણ મીઠો લાગે, ને ભાવ વિનાના મેવા મીઠાઈ હોય ને તો એ ઝેર જેવા લાગે. દુર્યો ધનકા મેવા ત્યાગી વિદુર ઘર, વિદુરને ઘેર જઈને ભાજી ખાધી. દુર્યોધનનો મેવા ત્યાગી દીધો. સબસે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમની સગાઈ ભાવથી થાય છે. ભગવાનની સાથે સગપણ કરવું હોય તો પ્રેમ અને ભાવ વિના નહીં થઈ શકે. ભગવાનના નિસ્પૃહી એવા સત્પુરુષોની સાથે સગપણ કરવું હશે તો ભાવ વિના નહીં થઈ શકે. ભગવાનના એકાંતિક સંત અને ભક્તની સાથે સગપણ કરવું હશે, ભાવ વિના નહીં થઈ શકે. અને જ્યાં ભાવ છે ત્યાં અભાવ નથી, જ્યાં અભાવ આવે છે ત્યાં ભાવનું મૃત્યુ થઈ જાય છે. માટે ભાવને જીવંત રાખવો. ભાવને જ્યારે આપણે પ્રથમ વખત સત્સંગમાં આવ્યા, પ્રથમ વખત મહારાજનું સ્વરૂપ આપણને સમજાણું, પ્રથમ વખત આપણને સત્પુરુષ સંતો ભક્તોના સત્સંગનું જે દિવ્ય સ્વરૂપ સમજાણું, અને પ્રથમ દિવસે જે આપણને અહો અહોપણું રહેતું હતું, એ ભાવને સદાય જીવંત રાખે જાગતો મુમુક્ષુ છે. એ ભાવમાં ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, એ ઊંઘતો મુમુક્ષુ છે. મુમુક્ષુ તો છે પણ ઊંઘતો છે, ગાફલ છે. માટે પ્રથમનું 78મું વચનામૃત છે ને, એ વચનામૃતના અમુક પ્રશ્નો છે. લક્ષ્મણાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એવા એવા અમુક અમુક પ્રશ્નો બહુ સરસ છે. આઠે પર હૃદયમાં અહોહોપણું કેમ રહે, આઠે પર આનંદના સમુદ્રમાં કેમ ઝીલતું રહેવાય, એવી એવી વાતો એને વાંચીને દ્રઢ કરવી, એનું મનન કર્યા કરવું, મનન કર્યા કરવું. પ્રથમનું 71મું વચનામૃત, ભગવાન પોતાના ધામ ઐશ્વર્ય સહિત જ પૃથ્વી પર બિરાજે છે, આવી વાતોનું મનન કર્યા કરવું. વારે વારે એવા વચનામૃતોને વાંચી અને પોતાના આત્માની વૃત્તિઓને વચનામૃતની સાથે મેચ કરવી. એ વચનામૃતના શબ્દોમાં આપણી વૃત્તિનું બીબું ઢળી જવું જોઈએ. ખબર છે તમને કે આ બધા ફાઈબરના ને બધા જે બીબાઓ બને, ઢીંગલીઓ બનાવવામાં આવતી હોય કે આપણે મૂર્તિઓ બને છે ભગવાનની, કંઈ પણ બનતું હોય તો એને એક બીબું હોય. એ બીબાની અંદર લિક્વિડ એવો માલ નાખવામાં આવે, એ અમુક સમય રાખવામાં આવે, એટલે એ બીબું પછી ખોલવામાં આવે ત્યારે અંદરથી જે સ્વરૂપનું બીબું હોય એ સ્વરૂપ પ્રગટ થઈ આવે. એમ વચનામૃત એ બીબું છે. અને હું અને તમે, આપણો જે આત્મા છે એની જે વૃત્તિઓ છે એ લિક્વિડ છે. એને વચનામૃતના બીબામાં નાખી એની અંદર એનું શ્રવણ મનન નિદિધ્યાસ કરવામાં આવે ત્યારે કેટલાય વર્ષો પછી એ બીબું ખોલવામાં આવે ત્યારે વચનામૃત જે બોલાયેલું છે મહારાજના મુખેથી, વચનામૃત જે લખાયેલું છે મુક્તાત્માઓના હસ્તે, એ જે બીબું બનાવીને ગયા છે મહારાજને મુક્તો, આપણને આપીને અહીંયા આગળ આપ્યું છે આપણને, એ બીબું જેવું છે ને એવો આપણો આત્મા અંદરથી નિખરી જાય, એને જ કહેવાય અનાદિ મુક્ત થયો, એને જ કહેવાય દેહભાવ મટીને મુક્ત ભાવ પ્રગટ થયો, એને જ કહેવાય માયાના ટળીને મહારાજના થયા, એને જ કહેવાય
आ पृथ्वी लोक ने मृत्यु लोक टळी गयो ने भगवान नु धाम मळी गयो एने ज कहेवाय जेने देह मूकीने पामवा हता ए देह छता मळी गयु गळा अंत्यना बीजा प्रमाणे माटे हृदयनी अंदर जे वचनामृतमां श्रीजी महाराजना सिद्धांतो छे एने समझीए अने सिद्धांतों ने समझीने आपणा हृदयस्थ करीने वचनामृतने ज आपणी दीवादांडी बनावीए जेने कल्याणना मार्गे क्यारेय पाछू पड़वुं नथी बधा ज ग्रंथो सारा छे बधा ज शास्त्रो सारा छे बधी ज कथा सारी छे पण दीवादांडी वचनामृत छे वचनामृत ए कल्याणना मार्गमां दीवादांडी छे कोई दिवस भूला नहीं पड़वा दे गमे एवुं विघ्न आववानुं हशे तो वचनामृत टाळी नाखशे एनी अंदर एवी ताकात छे स्वयं महाराज छे महाराजे पोतानुं हृदय ठालवीने एमां मूक्युं छे हृदय मूक्युं छे वचनामृत एटले श्रीजी महाराजनुं हृदय छे એને સમજવા એના એક એક શબ્દને પ્રેમથી વાંચીને વિચારવાનો બહુ પ્રયત્ન કરીએ છતે દેહે મુક્ત થવું છે આપણે છતે દેહે થવું દેહ મૂક્યા પછી નહીં છતે દેહે મુક્ત ભાવ આપણી વૃત્તિઓ બધી મુક્ત ભાવવાળી થાય ને એવા આપણે થવું છે ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષોના પ્રતાપે એવા થયેલા જે છે એવા સંતો ભક્તોના પ્રતાપે એના આશીર્વાદથી એની દયાથી એની કૃપાથી એની કરુણાથી એના રાજીપાથી આપણે એવા થાશું માટે ભાવવાળું હૃદય અખંડ રાખવું ભાવને ન મરવા દેવો આગળ પછી મહારાજ કહે છે જો જો બાત કહાવત જેતા ભાવ વિના નિરજીવ હે તેતા જીતનો ખપ તીતનો તેહી બાવા જીતનો ખપ તીતનો તેહી બાવા ખપ વિન નહીં ભાવ ટીકાવા ખપ વિન નહીં ભાવ ટીકાવા ખપ રૂપ અંકુર રહે તાહી જતન કરી કે રખનાવાહી અંકુર વિન બીજ હી જેતે અંકુર વિન બીજ હી જેતે ફલીભૂત કબહુન હોવે તે ફલીભૂત હો કબહુન હોવે તે કેટલી સરસ વાત મહારાજે કહી જે બાબત કહેવાતી હોય તેમાં જો ભાવ ન હોય તો તે નિર્જીવ થઈ જાય છે ખરેખર ભાવ વિનાના વ્યક્તિ જોડ બેસવું ગમે ભાવ વિનાના વ્યક્તિ જોડ જમવું ગમે ભાવ વિનાના વ્યક્તિ જોડ એક મિનિટ ઊભું રહેવું આપણને ન ગમે એવો વ્યક્તિ ભેગો થાય ને તો ઉદ્વેગ થાય કે આ દૂર જાય તો સારું છે કારણ કે એને કોઈ ભાવ જ નથી એની આંખોમાં ભાવ નથી એની વાણીમાં ભાવ નથી લુખા જેવો દેખાતો હોય એની સાથે બેસીને શું થાય ભગત ભગત હોય ભગવાનમાં હેતવાળા હોય ભક્તિ કરવી હોય મોક્ષના માર્ગે આગળ હાલવું હોય એકાબીજાનો ખંભોથી ખંભો મેળાવીને હાલતા હોય એવાને મળીને રાજી થવાય એવો સમય હોય ત્યારે ખભાથી ખભો મેળવીને એકાબીજાને હૂંફ દેતા હોય એ ભાવવાળો કહેવાય ભાવવાળું હૃદય જેટલો ખપ હોય તેટલી તેમાં ભાવના થાય છે જો ખપ ન હોય તો તેમાં ભાવ ટકતો નથી ખપ હોય ને તો જ ભાવ થાય ખપનો અર્થ થાય ગરજ ગરજ હોય તો ભાવ થાય જ્યાં ગરજ છે ત્યાં ભાવ થાય છે જ્યાં ગરજ નથી ત્યાં ભાવ થતો નથી હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું કે ટ્રેનની અંદર બેસીને ઇન્ડિયાની અંદર આપણે જતા હોય આપણે એક આખી સીટ બુક કરાવી હોય આપણી પોતાની સ્લીપિંગ અને આપણે સીટ ઉપર સૂતા હોઈએ બાજુમાં કોઈ વ્યક્તિ સૂટેડ બુટેડ ઊભો છે ઠેલો લઈને એક બેગ લઈને એ આપણને એક બે વાર રિક્વેસ્ટ કરે છે કે થોડા પગ ટૂંકા કરો ને તો હું થોડું બેસી શકું મને સીટ મળી નથી હજુ મારું સ્ટેશન વલસાડ આવશે ને પછી મને સીટ મળવાની છે તો થોડાક પગ ટૂંકા કરો તો હું બેસી શકું આપણને એમ થશે કે મેં રૂપિયા ખર્ચ્યા છે મારે પગ ટૂંકા શા માટે કરવા એટલે આપણે પગ ટૂંકા કરવાનું લગભગ વિચારીએ નહીં હા ભગવાનના ભગત છીએ એટલે કરીએ કદાચ બેઠાય થઈ જઈએ પણ એક મનુષ્યના સ્વભાવ પ્રમાણે એવું વિચારે કે મેં તો આના પૂરેપૂરા રૂપિયા આપ્યા છે હું શા માટે અગવડ બેઠું જાજા ભાગના મનુષ્યો એવા જ મળે છે
પણ આપણને એવી ખબર પડે કે મુંબઈમાં જે કંપનીમાં હું ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં છું એ કંપનીમાં જે મારું ઇન્ટરવ્યૂ લેવાનો છે એ જ આ વ્યક્તિ છે, એ કંપનીનો સીઈઓ છે. હવે એ ફોનમાં કોઈને વાત કરતા હોય, આપણે તો હજુ સીટ આપી જ નથી અને બે પાંચ વખત રિક્વેસ્ટ કરી, પણ એ ફોનમાં કોઈ સાથે વાત કરે છે કે હું રાત્રે આટલા વાગે પહોંચીશ ને પછી મને અહીંયા મૂકજો ને કાલ સવારે ઇન્ટરવ્યૂ કેટલા વાગે, આપણે 8 વાગ્યાનો સ્કેડ્યુલ છે ને અને કેટલા વ્યક્તિનો છે, હા તો બસ એમાંથી આપણે 2ને સિલેક્ટ કરવા છે, 200 જણા આવવાના છે એમાંથી અને એને સારી રીતે આપણે ઇન્ટરવ્યૂ પતાવી દેશું, એમ વાત કરે ને જે કંપનીનું નામ બોલે ને એ જ કંપનીમાં આપણે જવાના હોય ને આપણને ખબર પડી ગઈ કે આ તો એ જ છે, પછી સાહેબ 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 સૂઈ જાઓ, તમે સૂઈ જાઓ, હું ઊભો રહીશ તમારો બેગ લઈને. ક્યાંથી ભાવ પ્રગટ થયો, કઈ જગ્યાએથી ભાવ પ્રગટ થયો, અંદરથી અચાનક દીવો થઈ ગયો. ગરજો બેનન હરી હિત લાવે, રોજ આપણે આરતી સ્તુતિ પછી ગાઈએ છીએ ને સવારમાં, બધાય ભગવાનના ભક્તો આ કડીને મોઢે કરી દેજો, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી રોજ અહીં ગવાય છે. ગરજો બેનન હરી હિત લાવે, ગરજો પાસ સહેજે ચલી આવે, ગરજો કે શ્રી હરિ હોત હે બેલી, ગરજો કે શ્રી હરિ હોત હે બેલી, ગરજો કો કબુ દિયે ન મેલી, ગરજો કો કબુ દિયે ન મેલી. ગરજુને આજ સુધી ભગવાને મૂક્યો હોય, ગરજુને આજ દિવસ સુધી કોઈ સત્પુરુષે મૂક્યો હોય, ગરજુને આજ દિવસ સુધી કોઈ બળિયા સાધુ કે હરિભગતે મૂક્યો એવું થયું નથી. ગરજુને બધા જ તારે, બે હાથ જોડવાવાળાને બધા જ તારે, ભાવવાળાને બધા જ તારે. ભાવવાળાને જોવે ને તો એમ થાય મને એની જગ્યાએ. તમને ખબર છે જ્યારે આપણા અક્ષર નિવાસી મામા એ ધામમાં જ જવાના થયા ત્યારે અમે જે જગ્યાએ ગયા હતા ત્યાં આગળ જે હતા ભક્ત એ ધામમાં જવાના હતા એની પરિસ્થિતિ એની ઉંમર જોઈને મામાના હૃદયમાંથી એવો ભાવ પ્રગટ થઈ ગયો કે મહારાજ આ નાની ઉંમરવાળાને હું કરવા લઈ જાઉં, લઈ જાય તો અમારા જેવા 62-65 વાળાને લઈ જાય તો સારું ને, આમ કરતા રડી પડ્યા હતા મને હજુ યાદ છે. ભાવ છે ને ત્યાં મરી મટવા માટેની ઈચ્છા જાગે, જ્યાં ભાવ છે ખપ છે, ખપવાળાને કોઈ દી હાચવો ના પડે, જેને ખપ નથી ને ખંપાળી જેવો છે. ખંપાળી તમે જોઈ હશે, ખંપાળી દાંતાવાળી હોય એ ખપ વિનાનો ખંપાળી જેવો છે, ખોતરવામાં કામ લાગે. ખંપાળી ખંપાળી છે ને ખોતરવામાં કામ લાગે, અને એ ખંપાળી કોને ખોતરે છે, પોતાને જ ખોતરે છે. માટે ખપવાળા જીવનમાં સદાય રહેવું. સચ્ચિદાનંદ સ્વામી કેવા ભગવાનમાં મસ્ત, રોમે રોમે ભગવાન. ભગવાનની મૂર્તિ ભૂલાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસિયા આવે, આટલા બધા ભગવાનમાં મસ્ત સાધુ. પણ એ એમ કે મને આ સત્સંગનો ખપ એવો છે કે મારા ગોઠણ ભાંગીને જો મને ગઢપુરની પાદરમાં નાખી દે ને તો ધસડાતો આ મહારાજના દર્શન કરું, અને આ સાધુના પત્થરના એઠવાડા પડ્યા હોય ને એ જમીને પણ આ સાધુને મધ્ય પડ્યો રહો. આમાંની આપણી કેવી કેટલી સ્થિતિ, સચ્ચિદાનંદ સ્વામી જેટલી કેટલી સ્થિતિ અને એની સામે આપણો ખપ કેટલો છે, આવો જો વિચાર કરીએ તો હૃદયમાંથી ભાવ પ્રગટ થશે. ખપવાળા થવું છે, ખપવાળા થવું છે, ગરજુ થવું છે. ક્યારેય એવો વિચાર કરવો નથી ખપ ક્યારે મટે છે, ક્યારે મટે છે, ત્યારે જ ખપ આપણા હૃદયમાંથી મટે છે કે જ્યારે આપણને એમ થાય છે કે હું પણ છું કાંઈ કામનો રહે, મારાથી આ સત્સંગ છે, હું ના હોઉં તો આ સત્સંગ ના હોય, એટલે ખપ ઉડી જવાનો. હું ના હોઉં તો આરતી ના થાય, હું ના હોઉં તો આ બેલ કોણ વગાડે, આ બેલ કોણ વગાડે, હું ના હોઉં તો, હું ના હોઉં તો આ કથા કોણ કરે. કેટલાય ગયા ને કેટલાક જવાના, કોઈ ભાઈ જવાના અને તમે જાવ એટલે ઓટોમેટિક ભગવાને નક્કી કર્યું હોય કંઈ જગ્યા પૂરવાની છે,
भगवान ने पोतानी जग्या पुरवानी खबर छे, भगवान ने पोताना आयोजन नी खबर छे। आपड़े ना क्यारेय पण आपड़ा जीव में भगवान आपड़ा द्वारा कोई सेवा करावे, भगवान आपड़ा द्वारा कई भक्ति करावे, भगवान आपड़ा द्वारा कई सत्संग नी अंदर कई पण सारू कोई नू करावे, क्यारे विचार न करिए कि मारथी छे आ बधुं। मोटा मोटू भाव ने मारवानू पॉइजन हुंकार, मारथी थयुं छे, हूँ ना हो तो न थाय, हूँ ना हो तो न चाले, आ बधुं मारे लईन छे। आ प्रकारनी जे विचारधारा ज्यारे आपणा हृदयमांथी प्रगट थाय छे, क्यारे प्रगट थाय छे, ज्यारे संतो भक्तो बधाय आपणने के ओहो पण तमे बहु सारू आ करो छो, बहु सारी सेवा, तमे ना आवो तो आ सेवा कोण करत, बहु सारी रसोडानी सेवा करो दोड़ी दोड़ीने, ओहो पण बे दादा तमे रोज डंको वगाड़ो छो, थारू छे आ झालर वागे नहीं तो झालर केम वागत, ओ स्वामी तमे कथा ना करता हो तो आ कथा ना करता हो तो हूँ अमने ज्ञान मळत। आवू बधुं ज्यारे मने ने तमने मळे छे ત્યારે ભયાનક અંદર એક રાક્ષસ પ્રગટ થાય છે, જો આપણને એને સવડું લેતા ના આવડે તો આપણે એવું વિચારીએ કે આ બસ આ સંતો ભક્તોનો રાજીપો મળ્યો, મારા કલ્યાણમાં મને કામ લાગશે। એમને જ્યારે એવું કીધું ત્યારે હૃદયમાં એવું વિચારીએ, એ તો બહુ મોટી દ્રષ્ટિવાળા છે, એટલે કે તમે આ બધું કીધું, તમે કથા કરો છો, તમે આ બધું કરો છો એટલે થાય છે, પણ મહારાજ તો બહુ સમર્થ છે, હુકા લાકડા જોડ કામ કરાવે એવા સમર્થ છે, હું તો જે કરું છું એ તો ભગવાને મને નિમિત્ત બનાવીને મારા કલ્યાણ માટે મને આ કરાવ્યું, મને ગવડાવે છે, વગાડાવે છે, કંઈક કરાવે છે, કંઈક આયોજન કરાવે છે, કંઈક સારી સારી જે કંઈ પ્રવૃત્તિ કરાવે છે જેનાથી સંતો ભક્તોને આનંદ થાય, એ બધું મારા કલ્યાણ માટે, બધાનો રાજીપો મને મળે ને એટલે મહારાજ કરાવે છે, બાકી મહારાજ તો સર્વ સમર્થ છે, નિર્જીવ લાકડા જોડ બધું કરાવી દે, આયોજન કરાવી દે ને કથાય કરાવી દે ને ગવડાવી દે, એટલા તાકાતવાળા મહારાજ છે, અસમર્થ નથી, આપણી કોઈ જરૂર નથી, અનઅપેક્ષિત તત્વ છે ભગવાન, અનઅપેક્ષિત છે, એને કોઈ દી કોઈની અપેક્ષા હતી નહીં, કોઈ દી કોઈની અપેક્ષા હશે નહીં, એ જે અપેક્ષા રાખે છે કેવળ મારી ને તમારી ઉપર દયા। આવો જો વિચાર કરીએ તો ખપ કોઈ દી મટે જ નહીં, ગરજું જ રહેવાય। તમે જોજો જેને ગરજુ મટી જાય છે, જેની અંદર જેટલું ગરજુપણું જાય છે, આપણામાંથી જેટલું ગયું હોય એને તપાસીએ, કોઈમાં આપણને દર્શન થાય એનો વિચાર કરીએ તો મોટે ભાગે એવું હશે, અમે આટલું બધું કર્યું, અમે આટલું બધું કર્યું, હવે લો કર લો, મેં આટલું બધું કર્યું, હવે કર લો, આ ગરજ મટી ગઈ, ખપ મટી ગયો, આપણે કશું જ કર્યું નથી। જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે, મારું નામ તો ખોટું ધર્યું છે, એ કરે છે, એ જ કરે છે, બળ બધાના હૃદયમાં એ આપે છે, હું વાત કરું બધાને બળ મળે એવું ન હોય, અહીંથી વાત પણ મારામાંથી બળ મળે એવી વાત કરવાવાળા પણ મહારાજ છે, હામેના હૃદયની અંદર સમજાવવાવાળા પણ મહારાજ છે, એને પોતાની પાસે એનો સંકલ્પ છે કે મારે મનવારો ભરીને જીવો અક્ષરધામમાં લઈ જવા છે, એટલે મહારાજ પોતે જ કરી રહ્યા છે। આવી જો આપણને સતત દોરી પકડેલી રહે ને તો ગરજ કોઈ દી મટે નહીં। આજે કદાચ માન સન્માનની વચ્ચે હોઈએ, આજે કદાચ આપણે હું ત્યાગી છું, વ્યાસપીઠે કથા કરતો હોઉં, કાલે ચોકડીમાં વાસણ ધોવા પડે અને એ ધોતો હોઉં, કાલે કચરા પોતા કરવાના થાય એ કરતો હોઉં, આજે પહેલી લાઈનમાં બેસતો હોઉં, કાલે છેલ્લી લાઈનમાં બેસવું પડે એવું પણ થાય, આજે મુખ્ય ગણાતા હોય ને કાલે ગૌણ ગણાતા પણ થઈએ, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, આજે તમે આગેવાન ગણાતા હો ને કાલે તમે એક સામાન્ય સભ્ય તરીકે ગણાતા થઈ જાઓ, આવું બધું થાય, પણ ખપ કોઈ દી ના જાય। પણ જો ખપ આપણને ખપ જો જતો રહે ને એટલે તરત ગણતરી ચાલુ થઈ જાય, હવે મારી કિંમત નથી, હવે મારી પર વિશ્વાસ નથી, હવે આપણને દૂર કરી દીધા, હવે આપણને નથી પૂછતા, આ બધા જ હૃદયમાં ઊભા થતા પ્રશ્નો ખપના અભાવના છે। જેટલો ખપ ઓછો છે એના કારણે જ એવા પ્રશ્નો મારા હૃદયમાં તમારા હૃદયમાં ઘૂંટાય છે। મુમુક્ષુ છીએ, ઓળખવા જોઈએ, ઓળખીને આ પોઈઝનને કાઢવું જોઈએ, કારણ કે કોઈ પણ હિસાબે ભગવાન સાથેનો જે આપણું હેતનો નાતો છે કોઈ દી ઓછો ન થવો જોઈએ।
सत्पुरुष प्रत्येनो जे आपणो भाव छे ए ओछो न थवो जोईए। ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનો જે ભાવ છે ઓછો ન થવો જોઈએ। આપણે સત્સંગમાં પ્રથમ વખત આવ્યા અને જે દી અહોહો ભાવ હતો, કારણ કે તે દી આપણને એમ હતું કે હું કશું જ નથી, પછી દિવસે 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 આપણને સંતો ભક્તોએ આપણને વખાણ્યા, આપણું કંઈક સારું કાર્ય ભગવાને કરાવ્યું આપણા દ્વારા, એને બિરદાવ્યું, એના કારણે આપણને પછી એમ થતું ગયું હું પણ છું કાંઈ કામનો રે, હું પણ છું કાંઈ કામનો રે, એટલું તો થયું કામનો છું। પછી આગળના સંકલ્પ થયા, મારા વિના તો ના ચાલે, મારા વિના તો ના ચાલે, મારા વિના થાય જ નહીં, એટલું નાર્યું ને પછી એનાથી આગળ ગયું। આટલું કરીએ છીએ તો એ કિંમત નથી, આટલું કરીએ છીએ તો એ આપણને પૂછતા નથી, આટલું છે તો એ આપણને કોઈ દિવસ જણાવતા નથી, આમ છે તો એ આમ કરતા નથી। આમ કરતા 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 ભાવ ઘટતો જાય, અભાવ વધતો જાય। ભાવ ઘટ્યો એટલે હૃદયની અંદર ઉદ્વેગ ચાલુ થાય, અભાવ વધ્યો એમ એમ ઉદ્વેગ થતાં 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 સત્સંગમાંથી પાછો પડે। જે સવારમાં પ્રેમથી માનસી કરતો, મહારાજના દર્શન કરતો, હે મહારાજ કરીને રડતો, એ જ સવારમાં માનસી કરવા બેસે તો એને એ સંકલ્પ થાય કે કેવા છે આ બધા, આ બધા કેવા છે સત્સંગની અંદર। બસ આપણું કામ પત્યું એટલે આવું કરવાનું, આવા બધા સંકલ્પોમાં જતો રહ્યો, જે સંકલ્પે કોઈ દી કરતો જ નહોતો ત્યાં પહોંચી ગયો। આવું થાય માટે ખપવાળું જીવન સતત રાખવું, જો હૃદયમાં ભાવ પ્રગટ રાખવો હોય તો। આ વાત મને બહુ અગત્યની લાગી એટલે જ મેં ત્યાં અટકાવી દીધી, કારણ સતત જાગતા રહેવાનું છે, આપણે સતત જાગતા રહેવાનું છે। ન માની લો હું કે હું કથા કરતો થયો કે ત્યાગ આશ્રમમાં અમુક વર્ષો નીકળી ગયા એટલે સેફ થઈ ગયો, ક્યારેય ન માનીએ, એ ભૂલ ભરેલી વાત છે આપણી। આપણે એવું ન માનીએ કે સત્સંગમાં મેં આટલા વર્ષો કાઢ્યા, આટલું સમર્પણ કર્યું, આટલા વચનાવતના પાઠ કર્યા, ભક્તચિંતવણના પાઠ કર્યા, રોજ કથા સાંભળું છું, મંતવ્ય લખું છું એટલે હવે કોઈ પ્રોબ્લેમ નહીં, એવું કોઈ દી ન માનીએ। જતન જોઈએ, રોજ જતન જોઈએ। અહીં છે ને મંદિરની બહાર ગુલાબના છોડ છે, ગુલાબના છોડ છે, એટલે એ ગુલાબની સિઝન આમ તો એવી છે, આપણે જુલાઈ પહેલાં આવીને પૂરા થઈ જાય છે, પણ આ વર્ષે થોડા મોડા આવ્યા, ચાલુ રહ્યા, એટલે હું ગઈકાલે બહાર માળા કરતો હતો ત્યારે મેં કીધું સંતોને કે આ ગુલાબ આ વખતે રહ્યા છે અત્યારે મોડા સુધી, ત્યારે મને કીધું કે આ ગુલાબ છે ને એ તો એકદમ કરમાઈ ગયેલા છે, કારણ કે આ વર્ષે એને ટ્રીમિંગ થયું નથી ને એટલે સારા ગુલાબ ના આવ્યા, નાના નાના ગુલાબ છે એ જ છે આ તો, બાકી જેવા જોઈ દર વર્ષે આવે એવા ના આવ્યા। કારણ શું? એને ટ્રીમિંગ નહોતું થયું, કોઈ પણ કારણસર ટ્રીમિંગ ન થઈ શક્યું એટલે ગુલાબ જેવા જોઈએ એવા ન આવ્યા। એમ છે ને, આપણા આત્માનું ટ્રીમિંગ જોઈએ, નિત્યનું જોઈએ। એ ગુલાબ છે તો નજરમાં જ, પરંતુ એનું ટ્રીમિંગ નથી થયું, છે મંદિરના સંકુલમાં પણ એનું ટ્રીમિંગ નથી થયું, એટલે એની ઉપર સારા ગુલાબ દર વર્ષે આવે એવા મોટા ન આવ્યા। એવી જ રીતે આપણે છે તો સત્સંગની અંદર જ, પણ જો આપણે ટ્રીમિંગ ન કરીએ આપણું, અને ટ્રીમિંગ આપણે જાતે કરવું પડે છે, આ કથા વાર્તામાંથી લઈ અને પોતે જ ટ્રીમિંગ કરવું પડે છે, અને ટ્રીમિંગ કરીએ ને ત્યારે એની ઉપર ખપરૂપી ગુલાબના ફૂલ લટકતા રહે, ગરજરૂપી ગુલાબના ફૂલ લટકતા રહે, અને એવા ગુલાબના હાર મહારાજના કંઠ સુધી પહોંચે। બાકી તો પછી છે ને, આમ ગુલાબ દેખાય છે, બહાર દેખાય જ ગુલાબ, આમ તમારે હો ગુલાબ દેખાય, પણ આવડા આવડાને કરમાઈ ગયેલા હોય ને પાંખડી એવી, આ ચાલે ભગવાનને ચરણમાં ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ કરીએ તો આલે, ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, ચલાવે, એમ પછી આપણને ભગવાન ચલાવે, પણ ભગવાનને મોહ જ ના આવે, અને ઓલા ગુલાબનો આમ ગલગોટો ખીલેલો હોય ને એનો આરામ મહારાજે પહેર્યો હોય ને મહારાજ કે વાહ મારા સાબાશી આપે। માટે ખપ સતત જાગતો રાખવાનો, સતત આજે આનંદ છે ભગવાનના ભક્તો સદાય એવા જાગતા રહે, પણ આપણે બધાએ મારે ને તમારે સદાય ખપને જાગતો રાખવાનો। આ સત્સંગમાં એક ખપ જ આપણને ટકાવશે, બાકી બીજું કશું નહીં ટકાવી શકે। અને મોટા મોટા સંતો ભક્તો ઠેક મુક્તાનંદ સ્વામીથી માંડીને ગોપાળાનંદ સ્વામી બધાના જીવનના અભ્યાસ કરીએ ને તો ગરજ જબરી રાખી એમને, એવડા મોટા હતા જેના આધારે આ બધું ઊભું હોય, એવા મોટા, પણ ગરજ કેવડી,
એને ઘર જ કેટલી, ગુણાતીતાનંદ સ્વામીના આધારે કેટલું મોટું, તોય સ્વામીએ ઘર જ કેટલી રાખી, કેટલી ગરજ રાખી. એટલે તો સ્વામીએ કીધું કે મોટા સાધુઓ આગળ ગરજુ થાવું એને ગરજ કરાવવી નહીં, એનો અર્થ જ એ થાય છે. એને ગરજ ના કરાવી ત્યાં ગરજુ થવું, ભગવાન આગળ ગરજુ થવું, ભગવાનના ભક્ત આગળ ગરજુ થવું, સત્સંગ આગળ ગરજુ થવું. ને થવાશે કેમ? કે આવી રીતે થશે કે મારી સત્સંગ મારે લીધે નથી, હું સત્સંગને લીધે છું, મારે લઈને આ બધું નથી, એને લઈને હું છું. આવું જો વિચારીશું તો વાંધો નહીં આવે. એવો વિચાર સતત રાખો, એમાંય આપણા વખાણ થાય ને આપણી વાહ વાહ થાય ને આપણને કોઈ બે હારા શબ્દો કહે ને ત્યારે તો બહુ ચેતવું, રોગ ત્યાંથી લાગવું પડે છે બધો. પછી વિચાર રહે નહીં, અને વિચાર રહે નહીં આપણને પછી આપણે આકાશમાં ઉડતા થઈ જઈએ તો વાંધો નહીં, પણ ગુરુત્વાકર્ષણની અંદર હોય તો પાછું અવાય. પણ શૂન્ય અવકાશમાં જો જતા રહ્યા તો જય સ્વામિનારાયણ. એમ આપણા વખાણ કોઈ ભગવાનના ભક્તો સંતો કંઈક રાજીપાથી કરતા હોય કે બહુ સારું આ કરો છો, બહુ સારું કર્યું, બહુ સારી સેવા કરી, બહુ સારું ભજન કરો છો, બહુ સારું સમર્પણ કરો છો, બહુ તમે આ કર્યું, આવું લગભગ કોઈ કરે નહીં, આવું જે કંઈ કહેતા હોય, બહુ સારી આ કથા છે, બહુ સરસ તમે ચિંતન વિચાર કરો છો, બહુ સરસ વિચાર આપ્યો તમે, આવું બધું જે કંઈ કહેતા હોય, એના હૃદયમાંથી ભગવાને એને પ્રેરણા કરીને એને આપણને રાજીપો દીધો, ત્યારે આપણે છે ને ખપ રાખીશું તો સત્સંગના ગુરુત્વાકર્ષણની અંદર રહીશું. પણ જો આપણો ખપ એમાં જતો રહ્યો અને આપણને થયું કે હોવ તો હોવ ને હું છું એટલે છે, આવું જો થયું તો શૂન્ય અવકાશમાં જય સ્વામિનારાયણ. ક્યારે ક્યાં જતા રહેશું ને કેટલા યુગો યુગાંતર સુધી ભગવાનથી દૂરી થઈ જશે. સત્સંગ મધ્ય બેઠેલા હોવા છતાં પણ ભગવાનથી દૂર હોઈએ. મહારાજે કહ્યું એક અમારી પાસે છે તો લાખો ગાવ છેટે છે, લાખો ગાવ છેટે છે, એવું ન થઈ જાય માટે ખપને સતત જાગતો રાખીએ. ખપરૂપી અંકુરનું કાળજી રાખીને રક્ષણ કરવું જોઈએ. અંકુર વિનાનું કોઈ બીજ ક્યારેય ફળીભૂત થતું નથી. અંકુર વિનાનું ફળ ક્યારેય, માટે ખપરૂપી અંકુરને કાળજીપૂર્વક જાળવવો. સત્સંગરૂપી બીજ છે તે સર્વોપરી બીજ છે, અને ખપરૂપી અંકુર તો જ જાળવ્યો કહેવાય. સત્સંગનો પહેલો દિવસ જ યાદ રાખવાનો, સત્સંગનો પહેલો દિવસ. હું આજે આ ત્યાગ આશ્રમમાં આવ્યો ત્યારે મારો જે પહેલો દિવસ હતો એને હું યાદ કરું કે હું આવ્યો ભગવાનના સત્પુરુષ પાસે શાના માટે આવ્યો હતો? કોઈ મંદિરની અંદર વહીવટી સેવા કરવા માટે આવ્યો હતો? હું કથા કરવા માટે આવ્યો હતો કે વક્તા થઈ જાઉં એટલે આવ્યો હતો? હું કોઈ ગાવા માટે આવ્યો તો સારા કીર્તનો ગાઉં, હું આયોજન આ મને આયોજક બનાવે, મને વિદેશમાં કે દેશમાં મોકલે, હું એટલા માટે આવ્યો તો કે મને લોકની વચ્ચે રાખે, મને મોટા દેશ મોટા શહેરોનું અંદર રહેવાનું થાય, મને 5 હરિભગત પૂછીને બધું કરે એવો મને એવી સીટ આપે, એના માટે આવ્યો તો હું વિચારું? આવાનું કોઈ સંકલ્પ મારી પાસે હતો તો કે ના. આજે કોઈ સત્સંગની સેવાને અર્થે દીધું છે અને કાલે કદાચ એ જ મુકાવીને એમ કે આવે ભાઈ માળા કરો ને ભજન કરો તો મને શું વાંધો છે? અને જો વાંધો આવ્યો મને એવો જો વિચાર આવે છે કે હવે મારી કિંમત ન રહી, હવે મારી પર વિશ્વાસ ન રહ્યો, તો એ ક્યાંથી આવ્યો? મારે પોતાનું સંશોધન પોતે જ કરવાનું છે. મારો પ્રથમ દિવસ સત્સંગનો અને આટલા દિવસો ને આટલા વર્ષ પછી શાસ્ત્રનું વાંચન ચિંતન મનન કર્યા પછી પણ, હજારોને ઉપદેશ આપ્યા પછી પણ, એ જે વિચાર આવ્યો એ વિચાર કઈ જગ્યાએથી ઊભો થયો, એ વિચારને જે પકડી શકે, પોતાની મુમુક્ષુતાને પાછી મેળવી શકે ને યોગ્ય રસ્તે ચાલી શકે, જે વિચારને ન કરે, ક્યારેય આત્માનું સંશોધન ન કરે, એ ભૂલો પડ્યા વિના રહે નહીં. હું હોઉં કે તમે હો, તમે સત્સંગમાં આવ્યા, ગ્રહસ્થાશ્રમના ભક્તો, આજે તમને કોઈ સેવા મંદિરની અંદર કોઈ ખાતું સોંપ્યું, સત્સંગમાં તમને આગેવાન કાર્યકર્તા બનાવે, જે કંઈક હોય, તમારી કંઈક ગણતરી થઈ, 5 હરિભગત તમને પૂછે એવા તમને કરેલા છે, એવું તમને પોઝિશન આપી છે, એવી તમારી સ્થિતિ થઈ છે, જે કંઈ થયું છે એના કારણે એવું થયું છે, હવે એ તમને મુકાવવામાં આવે ત્યારે વિચાર થાય કે મેં જ્યારે પ્રથમ વખત આ ભગવાનને આ સાધુને પકડ્યા ત્યારે શું કોઈ સંસ્થાના વહીવટ માટે પકડ્યા હતા?
શું પાંચ દસ હરિભગત વચ્ચે હું આગેવાન ગણાવું એટલા માટે પકડ્યા હતા? મને બધા પૂછતા થાય ને મને પૂછે, અને જ્યારે પણ મુખ્યમાં નામ હોય ત્યારે મારું નામ રે એવા સંકલ્પે સહિત હું આવ્યો હતો? ના, એક જ હતું, મારે રાજી કરવા છે, મારે મારો છેલ્લો જન્મ કરવો છે, મારે મહારાજને પામી જવું છે. તો મારું એ લક્ષ ચૂકાય છે કેમ? મારું એ લક્ષ કઈ જગ્યાએ ચૂકાઈ ગયું? વર્ષો પછી હજારોને મેં સમજાયું, એક હરિભગત તરીકે બીજાને મેં ભગવાન સમજાયા, સાધુ સમજાયા, શાસ્ત્ર સમજાયા, તો મને આવા સંકલ્પ કેમ થવા લાગ્યા? મને આવું અપૂર્ણપણું કેમ લાગવા લાગ્યું? આનું સંશોધન જ્યારે કરવામાં આવે ત્યારે ખબર પડે, ખપનું જે બીજ હતું ને એ કોઈક જગ્યાએ સુકાવા લાગ્યું છે, સુકાવા લાગ્યું. સંપૂર્ણ નહીં સુકાયું હોય ત્યાં સુધી સંશોધનથી પાછું મળી જશે, પણ જો સંપૂર્ણ સુકાઈ ગયું હશે તો ફરી વાર ઉગવો બહુ મુશ્કેલ છે, નથી ઉગતો. અલૈયા ખાચરને ખપનું બીજ ક્યારે ઉગ્યું? બળી ગયું હતું, સુકાઈ ગયું હતું, શ્રીજી મહારાજની તિરોધાન લીલા થઈ તો પણ અલૈયા ખાચરને ખપનું બીજ પ્રગટ નથી થયું. શ્રીજી મહારાજ તિરોધાન લીલા કરીને અહીંથી જતા રહ્યા. આવું મહારાજે કર્યું, મનુષ્ય દેહનો ત્યાગ કર્યો, પછી પાછી પોક મૂકીને રડવું આવ્યું, ત્યારે શું? બાજી પૂરી થઈ ગઈ હતી. મુક્તાનંદ સ્વામીના ચરણમાં બેસવાવાળો મુક્તાનંદ સ્વામીના ગળે તલવાર ક્યારે મૂકી શક્યો? ખપનું બીજ જ્યારે સુકાઈ ગયું ત્યારે. ખપનું બીજ સુકાઈ જાય ત્યારે ગળા ઉપર તલવાર મુકાઈ જાય, મુક્તાનંદ સ્વામી જેવા પર તલવાર મુકાય ખપનું બીજ સુકાવાથી. માટે ખપના બીજને, ખપના અંકુરને સતત મહારાજને રોજ પ્રાર્થના કરવી, હે મહારાજ, હે મહારાજ, મારા ખપનું બીજ ક્યારેય પણ બળવા ન દેતા. ભૂલો પડી જાઉં, કદાચ આ લોકમાં સંતો ભક્તો મને કંઈક સન્માન આપે, માન આપે, બે વખાણ કરે, મારા દ્વારા તમે કંઈ કરાયું હોય અને બિરદાવે, ત્યારે મહારાજ ભૂલો ના પડું. મને એમ ના થાય કે આ બધું મારે લઈને, આ બધું મેં ના કર્યું હોત તો આ ના થાત, મેં સેવા ન કરી હોત તો ન થાત, આવા સંકલ્પ વિકલ્પની અંદર મહારાજ ક્યારેય ફસાવું નહીં. આવું પોતાની જાત દ્વારા ભગવાનને રોજ સ્તુતિ કરવી, નહીં તો ખપને મરતા વાર નહીં લાગે, ખપને મરતા વાર નહીં લાગે. એક જ અંકુર એવો છે ખપ, એ ખપ એવો છે કે જે જીવનના અંતિમ શ્વાસે પણ જો ધ્યાન ન રાખીએ તો મરી શકે છે. અને એક ખપ મરી જાય ને પછી બીજા બધાનું મૃત્યુ ચાલુ. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, આત્મનિષ્ઠા, સાધુતા, ભક્તપણું, દાસપણું, બધાનું મૃત્યુ. આ એક મર્યો એટલે બધા મરે, આ એક જીવતો તો બધા જીવતા, આ એક જો બળ્યો, ખપ બળ્યો, તો બધા બળ્યા. અને બધું પછી જ થાય. તમે જો ખોટું કોને લાગે છે? સત્સંગમાં પ્રથમ આવ્યો હોય ને નવો, હું હોઉં તો હું સત્સંગમાં નવો આવ્યો છું ને મને કે આ પોતું કેમ હરખું નથી માર્યું? મને હજુ ખબર છે કે જ્યારે પોતું મારવાનું હતું પહેલી વખત, અને પોતું હું મારતો હતો તે મેં પોતું માર્યું, તો આપણને પોતું તો હવે પોતું જેવું મારતા હોય આમાં આમ આમ પોતું માર્યું તો કેટલી જગ્યાએ આમથી આમ ને આમથી એઠું ને ચોખ્ખું ને બધું એવું હોય. સત્સંગનું પોતું થોડું અઘરું હોય, ઘરમાં મારતા એવું પોતું ના હોય, એ અહીં નહીં અડવાનું ને અહીં નહીં અડવાનું ને એવું બધી રીતે માનવાનું હોય. એમાં પોતું માર્યું ત્યારે જ ગુરુજીએ રણછોડ ભગતને કીધેલું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો, આ બાબલાને પોતું મારતા શીખવાડો. હવે આપણી એ કેપેસિટીના જીવ કે આને પોતું મારતા શીખવાડો, એ કેપેસિટીને, એ સ્થિતિના ને એ વિચારધારાના ને એટલી આવડતવાળા જીવ આપણે, એને વરી પાંચ શબ્દ આપણને બોલતા આવડે, કે ભગવાનમાં થોડું ઘણું હેત થયું હોય, કે થોડું શાસ્ત્રોનું ભગવાનને મોટાની કૃપાથી સંતો ભક્તોના રાજીપાથી કાંઈક સેજ કરતા થયા, આજે આપણને થોડુંક કોઈ કેન ખોટું લાગે, આપણને એમ થાય મને કોણ કે, મને કેમ કે, આવા જે પ્રશ્નો ને આવા જે વિચાર એ આપણા અજ્ઞાનના છે, એ આપણા અહમના છે, એ આપણે ભૂલા પડી ગયા છે એના છે, આપણે ભૂલા પડી ગયા છે, કલ્યાણના રસ્તે ભૂલા પડ્યા છે. ન માનીએ જાગતો છું, ઊંઘતો છું, બોલવા છતાં પણ ઊંઘતો છું, હાલતો દેખાઉં છું છતાં પણ પડેલો છું, ચડેલો દેખાઉં છું છતાં પણ પડેલો છું. આવું આપણે સંશોધન આપણી જાતનું કરવાનું છે, કોઈનું કરવાની જરૂર નથી, પોતાનું જ કરવાની જરૂર છે. માટે
સત્સંગના પ્રથમ દિવસોને યાદ કરીને એ હૃદયનો ભાવ ખોવાઈ તો નથી ગયો ને ક્યાંય? એને કોઈ શિયાળિયા લૂંટી તો નથી ગયા ને? શિયાળિયું જેમ પેલી શેરડીમાં દાંત મારે અને અંદરથી રસ ચૂસી લે, સાંઠો તો એવો ને એવો જ ઊભો હોય પણ અંદર રસ ન હોય, એવું તો કંઈ નથી થઈ ગયું ને કે આ ઊભેલું એવું ને એવું દેખાય છે? અને અહમરૂપી શિયાળિયું આવી અંદરથી જે ભક્તિરૂપી ભાવરૂપી અહોભાવરૂપી આઠે પર આનંદરૂપી જે રસ હતો, એ રસને પેલું શિયાળિયું લૂંટી તો નથી ગયું ને? સાંઠો તો એવો ને એવો જ દેખાય છે પણ રસ ના રહ્યો હોય એવું તો નથી થયું ને? આનું સંશોધન મમુક્ષુએ અઠવાડિયે એક વખત, વધુમાં વધુ એક મહિને એક વખત તો કરી જ લેવું જોઈએ. જે એવી રીતે હિસાબ કરતો હશે એનું હૃદય ખપથી ને ગરજથી ને ભાવથી ભરેલું રહેશે. એને એવું નહીં થાય મને કંઈ ખોટ ગઈ છે. એને તો દિવસે 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 ફાયદો 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 અહો 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 જ થશે. એને કોઈ પણ વિષમ પરિસ્થિતિઓની અંદર આનંદ આનંદ અપાર આવું જ રહેશે, કારણ કે એનો ખપ જાગતો છે. એને એમ છે કે અહીં કશું લૂંટાયું, મારું કશું લૂંટાયું જ નથી. એને એમ છે કે અહીં મારું કશું ગયું તો કશું ગયું જ નથી. એને એમ છે કે આજે હું જે સેવા આપું છું એ કોઈ મારું પદ નથી, મારી સેવા છે. એ પદ જતું રહ્યું એનાથી એને કાંઈ નહીં થાય. એ પ્રતિષ્ઠા, એ ભગવાનને એ સેવા દ્વારા આપેલી એક સેવા હતી એ જતી રહી એનાથી એને કાંઈ નહીં થાય, કશું જ નહીં થાય. કારણ કે એને તો પોતાના જીવનનો પહેલો દિવસ યાદ છે, હું શા માટે આવેલો હતો. તે દિવસે મારી શું દ્રષ્ટિ હતી, તે દિવસે મારો શું સંકલ્પ હતો, તે દિવસે મારો શું વિચાર હતો. એને જ ગુણાદિતાનંદ સ્વામીએ સાદી ભાષામાં કીધું, શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ, શું કરવા આવ્યા છે અને શું કરીએ છીએ, શું વિચારતા હતા અને આજે શું વિચારીએ છીએ. આવ્યા ત્યારે કિંમત બીજાની કરતા હતા, વર્ષો પછી બીજા પાસે આપણી કિંમત કરાવવાના વિચારો આવ્યા. આને જ કહેવાય ખપનું મૃત્યુ. આવ્યા ત્યારે બીજાના ગુણોને વિચારતા હતા, હવે બીજાને મારી અંદર આ ગુણ છે એવું આપણે બીજાને બતાવવાને પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નમાં મંડ્યા છીએ. આનું જ કહેવાય, આને કહેવાય ખપનું મૃત્યુ. આવ્યા ત્યારે મને કોઈ કશું ના પૂછે તો કશું થતું નહોતું, હવે મને કેમ ના પૂછ્યું, બીજા ત્રણને ભેગા કરીને પૂછ્યું મને કેમ ના પૂછ્યું, આવો પ્રશ્ન થયો, આને કહેવાય ખપનું મૃત્યુ. આને કહેવાય ખપનું મૃત્યુ. આવું એક કાર્ય કરવાનું હતું તો બધાને કાર્યમાં ભેળવ્યા ને મને કેમ ના ભેળવ્યો, આવો જે વિચાર એને કહેવાય ખપનું મૃત્યુ. હું આ વાતો એટલા માટે, મારે આ વાત તો ખાલી 5 જ મિનિટ કરવી હતી, મારે તો આખું તરંગ અત્યારે આગલું લેવું હતું, 24 એકાદશી પૂરી કરવી હતી આજે, એટલે જ વહેલી કથા શરૂ કરી. પણ ભગવાને જ કોઈ કારણસર આ વિષય ઉપર વધારે ઊંડો લઈ ગયા, ભગવાન લઈ ગયા, મને ખબર નથી. કારણ કે હું તો આના પછીનું તરંગ આખું લઈને બેઠો છું ને મારે આજે આખું એ તરંગ પૂર્ણ કરવું હતું એવો મારો સંકલ્પ હતો, પણ નહીં થાય. એટલા માટે જ મેં ટાઈમે 8 વાગે કથા શરૂ કરી કે આજે એ તરંગ, આ તરંગ પૂરું કરીને પેલું તરંગ વાંચી દઉં અને એની કથાઓ એકાદશીની કરી દઉં. પણ મહારાજને નહીં કરવું હોય ફરી વખત. આપણે શું કરવું છે, ભગવાનને શું કરવું છે એ ભગવાનને ખબર. આપણો વિચાર ગમે તે હોય પણ ભગવાન જે કરાવે અને ભગવાન જે કરે એનો સ્વીકાર. જે સમયે આપણા જીવનમાં કોઈ પણ ઘટના ઘટતી હશે એને કરતા તો મહારાજ જ છે, કરાવવાવાળા મહારાજ જ છે. આપણા જીવનમાં કોઈ પણ ઘટના ઘટે, કોઈ દિવસ આપણી કિંમત બહુ ઊંચી હોય, કોઈક દિવસ નીચી હોય, કોઈ દિવસ પદ પ્રતિષ્ઠા હોય ને કોઈ દિવસ ન પણ હોય, કોઈ વખત સ્તુતિઓના ઢગલે ઢગલા હોય ને કોઈ વખત નિંદાના ઢગલે ઢગલા હોય. કારેલાનું શાક પણ થાળમાં આવે અને ક્યારેક ભરેલા રીંગણાનું શાક પણ થાળમાં આવે. થાળ છે તો ભગવાનનો પ્રસાદ છે. પ્રેમથી આરોગો, હસતા મોઢે આરોગો, આનંદથી એને ગ્રહણ કરો. કારણ કે પડદામાં રહ્યા રહ્યા નાથ જોયા કરે છે કે આને મારો નિશ્ચય કેટલો છે.
પડદામાં રહ્યા રહ્યા નાથ જોયા કરે છે કે આને મારું કરતાપણું કેટલું છે. પડદામાં રહ્યા રહ્યા એ પ્રભુ જોયા કરે છે કે આને કેટલું અહમ ઓગળેલું છે. પડદામાં રહ્યા રહ્યા એ દયાળુ જોયા કરે છે કે આને કોઈ પણ પરિસ્થિતિના ઘાટના દંશ કેટલા લાગે છે ને નથી લાગતા. આવો વિચાર જેને રે એને ખપ જાગતો રે, નહીં તો ખપ ઊંઘી જાય. માટે જે સત્સંગમાં ઊંડા ગયેલા ભગવાનના ભક્તો છે એને મારી કરબદ્ધ પ્રાર્થના છે. વર્ષોથી જે સત્સંગ કરી રહ્યા છે એને મારી કરબદ્ધ પ્રાર્થના છે. નવાને બહુ વાંધો નહીં આવે, નવા હશે ને એક બે વર્ષ ત્રણ વર્ષથી હજુ તો એ બરાબર, એનું બધું બરાબર જ હશે. એનો અર્થ એવો નથી કહેતો કે વર્ષોથી હશે એનું બરાબર નહીં હોય, પણ એને વધારે ધ્યાન રાખવું પડે. કારણ કે એને માન સન્માન આદિકનો યોગ વધારે છે, એ બીજા માટે આદર્શ વધારે ગણાતા હોય. આજે કોઈ ભગવાનના અહીં ત્યાગાશ્રમમાં પાર્ષદ થયો અને સાધક થયા હોય અને વર્ષોથી કોઈ ત્યાગાશ્રમમાં હોય તો એ એના માટે આદર્શ ગણાવવાના છે, તો એની માટે ઘણા બધા ખપ ટળવા માટેનો ચાન્સીસ છે. પણ જે નવો છે એને તો અત્યારે હજુ નવો જોઈ, એને કંઈ ના થાય. માટે પોતાના હૃદયને પોતે જ તપાસવાનું છે, મારો ખપ કેટલો જાગતો છે નથી. આપણને કેટલી વાર આવા પ્રશ્નો, કેટલી વાર આવા વિચારો આવ્યા, કેટલી વાર આ પ્રકારના સંકલ્પો થાય છે. મુક્તાનંદ સ્વામીને વૌઠાના સમયમાં શ્રીજી મહારાજે મોકલ્યા અને ત્યાં મુક્તાનંદ સ્વામીને મોકલ્યા તો મહારાજે સ્વામીને કીધું, સ્વામી અમારી જેમ પૂજાવાનું તમારે, અમે પૂજા અંગીકાર કરી એમ તમારે પૂજા અંગીકાર કરવાની. બધાય સંતો ભક્તોને કીધું તમારે અમારી જગ્યાએ મુક્તાનંદ સ્વામીની પૂજા કરવાની છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પહેલું જ કીધું, મહારાજ જીવનો તો એવો સ્વભાવ છે જેમાં માન જડે એમાં બંધન થાય, માટે મહારાજ એવો કાંઈ ઉપાય બતાવો કે બંધન ના થાય. અને ત્યારે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમને એવું લાગે ને કે તમને માનનો અંકુર આવ્યો છે તો આ બધા સંતો ભક્તો પૂજન કરી લે ને ત્યારે એની ચરણરદ લઈને માથે ચડાવજો. પછી તો વૌઠા ગયા, મુક્તાનંદ સ્વામીની પૂજા મહારાજની જેમ સંતો ભક્તોએ કરી. મહારાજની જેમ જ્યારે પૂજા થઈ અને ત્યારે મુક્તાનંદ સ્વામીમાં બધાને શ્રીજી મહારાજના દર્શન થયા. શ્રીજી મહારાજના જ્યારે દર્શન થયા ત્યારે બધા સંતો ભક્તોની આંખમાં આંસુડા છે ને મુક્તાનંદ સ્વામી આગળ હાથ જોડીને કહે, સ્વામી તમારામાં ભગવાનના મહારાજના દર્શન થયા, મહારાજનું સુખ આવ્યું. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હે સંતો હે ભક્તો, મહારાજ તો સર્વસમર્થ છે, એ તો સૂકા લાકડાની અંદર પણ પોતાનું ઐશ્વર્યને પ્રતાપ બતાવે એવા સમર્થ ભગવાન એ મારા જેવા તુચ્છની અંદર કંઈક બતાવે છે તો સ્વયં મહારાજ છે, હું એવો પાત્ર નથી, એમ કહીને સ્વામીએ ખોબો ભરીને ચરણરદ લઈને પોતાના માથે ચડાવી. આને ખપ જાગતો કહેવાય. મુક્તાનંદ સ્વામીના માગેલા 15 વરદાનો, વરતાલમાં જે માગ્યા છે 15 વરદાનો, ખરેખર અભ્યાસ કરવા જેવો છે, અભ્યાસ કરવા જેવો છે. ત્યાગીને અમારા ત્યાગાશ્રમી મને તો ખાસ, અને જે સત્સંગમાં ઊંડા છે, સમર્પણવાળા છે, કંઈક કાર્ય કરે છે, કંઈક આદર્શ ગણાય છે, જે કોઈ ભગવાનના ભક્ત આદર્શ ગણાય છે, જેના વખાણ થાય છે, 5 જણ જેને આદર્શ માને છે, મોટા માને છે, આગેવાન માને છે, એવા ભગવાનના ભક્તો એને ખપરૂપી અંકુરનો તપાસ અવશ્ય મેવ કરવો, અવશ્ય મેવ કરવો. બળી જાય છે અને બળ્યા પછી એટલું મોટું નુકસાન કરે છે, એટલું મોટું નુકસાન કરે છે કે આપણે એની ભરપાઈ બીજા 1000 જન્મ લઈએ ને તો પણ નથી કરી શકતા. ખપરૂપી અંકુર બળ્યા પછી 1000 જન્મ આપણને સત્સંગ મધ્ય મળે ને તો આપણે ભરપાઈ ન કરી શકીએ, એટલું અગત્યનું આ પાર્ટ છે. કારણ કે આખી દિશા બદલી નાખે છે. ખપરૂપી અંકુર બદલાઈને વ્યક્તિ પૂર્વમાં જવા નીકળેલો છે ને પશ્ચિમમાં જતો રહે, ઉત્તરમાં જવાવાળો છે દક્ષિણમાં જતો રહે, સત્સંગનું હિત કરવાવાળો અહિત કરવા માંડે, આટલું બધું વિપરીત પરિણામ લાવે.
અક્ષર ધામમાં જવા વાળો નરકમાં પણ જગ્યા એને આપી કે નહીં એ નક્કી કરવું શાસ્ત્રને કઠણ પડી જાય, આટલું બધું એનું વિપરીત પરિણામ આવે છે. માટે ગરજ અને ખપને સદાય જાગતો સચ્ચિદાનંદ સ્વામીનું દ્રષ્ટાંત, સદગુરુ મુક્તાનંદ સ્વામીનું દ્રષ્ટાંત, પર્વતભાઈ જેવા અખંડ મૂર્તિમાં રહેવા વાળા શ્રીજી મહારાજ કે આ દાદા ખાચરનો ગોલો બીમાર છે કોણ સેવા કરે, પર્વતભાઈ અખંડ મૂર્તિના ધારક, મૂર્તિ જ પીધી, મૂર્તિ જ ખાધી, મૂર્તિમાં જ રમે, અખંડ મૂર્તિમાં રહેવાવાળા મહામુક્ત ઊભા થાય ને મહારાજને કે મહારાજ દાદા ખાચરના ગોલાની સેવા હું કરીશ, કેમ કેમ પર્વતભાઈ? એ તો કોઈ પણ કરશે, આ તો ગોલો છે, એની સેવા તમે ગામ ધની કહેવાઓ તમે તો અગતરાયના. પર્વતભાઈ કે પ્રભુ દાદા ખાચરના ગોલાની સેવા, જે દાદાનું નામ તમારા મોઢે ન સુકાય એવા દાદાની જેને સેવા કરી છે એવા ગોલાની સેવા મને ક્યાંથી હોય, આને કહેવાય ખપ. બાકી તો પર્વતભાઈ અખંડ ત્રણેય અવસ્થાની અંદર મૂર્તિને જોવાવાળા, એવું તો સત્સંગમાં બધાને ખબર હતી કે પર્વતભાઈની આવી સ્થિતિ છે. અને પર્વતભાઈ માટે એવી વાતો થતી કે મહારાજ સભામાં એમ બોલતા, પર્વતભાઈ હાલે આવતા હોય ને એના ચોઈનાનો પેલું ખેતીવાડીમાં કામ કરેલું ને પરસેવો થયેલો હોય ને એની ગંધ આવતી હોય તો ઘણા આમ 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 રૂમાલ રાખી દે, ત્યારે મહારાજ કે એના ચોઈનાના પવન તમારા કારણ શરીર બાળી નાખશે, કે એવા એ સ્થિતિવાળા છે. આવું પર્વતભાઈએ પોતે સાંભળ્યું હોય છતાં પણ એની પાસે એવો કયો વિચાર હશે જે દાદા ખાચરના ગોલાની સેવા કરવા તૈયાર થાય? બસ આનો વિચાર જે કરશે ને, મારો આત્મા કરશે તો હું ને તમે કરશો, તમે આપણો ખપ જાગતો રહેશે. આપણે ખપને મરવા નથી દેવો, બાકી બધું મરો, બાકી બધું ટળો, પણ ખપ ના મરો. મહારાજને રોજ એટલી જ પ્રાર્થના કરવાની, મહારાજ મારો ખપ ના મરવા દેતા, ખપ ના મરવા દેતા. જે કાંઈ તમે મહારાજ કરાવ્યું છે એ બધુંય મેં ખપથી કર્યું છે, અને હવે પ્રભુ મને જેમ જેમ મારા જીવનના વર્ષો જાય છે, જેમ જેમ મૃત્યુથી નજીક જઈ રહ્યો છું, જેમ જેમ અંતિમ શ્વાસથી નજીક જઈ રહ્યો છું, એમ પ્રભુ મારો ખપ છે ને એનું અંકુર વધારે નવ પલ્લવિત થાય, પણ પ્રભુ એ અંકુર બળે નહીં. એવા મોટા સત્પુરુષો સદગુરુ એના 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 ચરણની અંદર પ્રાર્થના કરવી, મારા ખપરૂપી અંકુરને જીવંત રાખજો, બળવા ના દેતા, બળવા ના દેતા. માટે આવો વિચાર જો કરીશું ને તો બહુ આનંદ થશે, બહુ આનંદ થશે. વર્ષો પહેલાંથી 21 વર્ષ થઈ ગયા આ વાતને, 21 વર્ષ થયા શિકાગોથી વેન લઈને ભક્તો સંતો અહીં રહેતા હતા ત્યાં આવેલા, અને એ વખતે એક હરિભગત, અત્યારે કથા સાંભળે છે ભગત આપણે, એ પોતું મારતા હતા, પોતું મારતા હતા ને, એક બીજા હરિભગત હતા, બહુ સારા હરિભગત, સદગુરુ પાસે ટ્રેન થયેલા હોય એટલે પોતું એઠું ચોખ્ખું ક્યાં કેવી રીતે મારવું એને ખ્યાલ, પેલા ભગત નવા. એ ભગતે પોતું માર્યું ને તો એને પોતું હરખું આવડ્યું નહીં, જે ક્રિયા પ્રમાણે પોતું લગાવવું જોઈએ, મેં તમને આગળ કીધું એમ કે આ બાબલાને પોતું મારતા શીખવાડો, એનો એ જ હું છું, એનો એ જ કંઈ બદલાઈ ગયો, એનો એ જ આત્મા છે ને, આ બાબલાને પોતું મારતા શીખવાડો એ જ વ્યક્તિ છે, આ બીજો કોઈ નહીં, એનો એ જ છે. જે કાંઈ દેખાતું હશે તો વિચાર, કદાચ બીજા જેને ખબર નથી એ ઇતિહાસ કે આ બાબલાને પોતું મારતા શીખવાડો, એ કદાચ મને જે દ્રષ્ટિથી જોવે, પણ એની દ્રષ્ટિ જ્યારે મને મળે ત્યારે મને જો વિચાર આવે કે આ બાબલાને પોતું મારતા શીખવાડો, તો મારો ખપ કોઈ દી મરે નહીં, કોઈ દિવસ ના મરે. એ જ યાદ રાખું કે આને પોતું મારતા શીખવાડો, ભાઈ તું એનો એ છો. અને જો એવા ભગવાન કે એવા મોટા સાધુ પાસે ન હોત તો જો પોતું મારતા જો આજે ના આવડ્યું હોત, આજે ના આવડ્યું હોત, તારી ઉંમરે થઈ હોત ને બધું થયું હોત, કશું ના થાય. પેલા ભગત જેને ક્રિયા આવડતી હતી ને, એ ભગતે ઓલા ભગતને થોડુંક આમ ગરમ થઈને કીધું, મને હજુ પણ એ દ્રશ્ય યાદ છે, એ રૂમ એની એ યાદ છે, હજુ યાદ છે. કારણ કે એવા પ્રસંગો હું પ્રગટના પ્રસંગોને પણ મોટું ઔષધ માનું છું. શાસ્ત્રોની અંદર જૂનું લખાઈ ગયું એ તો છે જ, પણ પ્રગટ આપણી નજરની સામે પણ એવું બહુ થતું હોય છે કે જે આપણા જીવનને મોટી પ્રેરણા આપતું હોય, આપણને લેતા આવડે તો.
પેલા ભગતે મને નામ બોલવાની ટેવ ઓછી એટલે હું દ્રષ્ટાંતથી વાત કરું છું. બાકી મને ભગતનું નામ એ આવડે છે, બધું સ્મૃતિ છે એવું ને એવું. ઓલા ભગતે ઓલા ભગતને કીધું, એ ભગત આમ પોતું વાગે. હું માનું છું એને જે ભગતને જે ભગત પોતું મારતા હતા ને એ ઓછામાં ઓછા ઓલા કરતાં તો ભણેલા વધારે જ હતા, ભણેલા પણ વધારે હતા, અને કદાચ ઓલા કમાતા હશે એના કરતાં વધારે કમાતા હશે, અથવા તો સેમ કમાતા હશે, સરખું જ હશે. બહુ કાંઈ એટલી મોટી સ્થિતિમાં ફેર નહીં હોય કે ઓલા 25,000 કમાતા હશે ને 1,00,000 કમાતા હશે. બેયની આર્થિક સ્થિતિ પણ સમાન, સત્સંગી પણ બેય સારા. પણ ઓલા ભગતે, ઓલા જે ભગત હતા સદગુરુને સેવેલા, એ ભગતને ઓલા ભગતે બે હાથ જોડીને કીધું, હા ભગત તમે શીખવાડશો પોતું કેમ મારવાનું? આજે પણ મને એ અવાજ એવો ને એવો સાંભળે છે એ ભગતનો. આજે પણ એ અવાજ એવો ને એવો મને સંભળાય છે, અંદર સંભળાય છે. આને ખપ કહેવાય. હું ઘણી વખત એ વાતને વિચારું છું. ત્યાગી થયા એનો અર્થ એવો નથી કે તમારા જીવનમાંથી પ્રેરણા ન મળે, બધી બહુ પ્રેરણા મળે. મેં કીધું છે પ્રગટની કથાઓ પણ કરીશું, સમય આવશે ત્યારે પ્રગટની કથાઓ પણ કરીશું, એવા સંતો ભક્તોની કથાઓ પણ કરીશું. અને એ કથાઓને જ્યારે શ્રવણ કરીશું ને ત્યારે આપણને ખબર પડશે કે આપણે કેટલા આબાદ છીએ. આપણી આજુબાજુમાં જ ભગવાન શ્રીહરિ આત્યંતિક કલ્યાણની મોટી દુકાનો મૂકી છે, પણ આપણને ખબર ન હોય. ઘરની બાજુમાં જ છે, પથારીની બાજુમાં છે, પણ ગોતવા આખી દુનિયામાં નીકળે, કારણ કે ખપ નથી. ખપ હોય તો એવું ન થાય. માટે એવા ભગવાનના સંતો ભક્તો દિવ્ય આપણી બાજુમાં ક્યાંક આવો પ્રસંગ બને ને, મનન કરીને અંદર લખી લેવાનો, હૃદયમાં લખી લેવાનો. કંઈ ખરાબ થયું એને લખવાની જરૂર નથી, એને ભૂસી નાખવાનું. પણ જે આપણા આત્માને જાગતો રાખે એવા પ્રસંગને લખી રાખવાના, લખી રાખવાના. એ લખવાથી બહુ આનંદ થાય. મેં તમને અગાઉ પણ કીધું હતું, નોટમાં એવા પ્રસંગોને લખીને એની ડાયરી બનાવો અને એને વાંચ્યા કરો, વાંચ્યા કરો. એ વાંચવાથી બહુ બળ મળશે, બહુ હિંમત મળશે, બહુ તાકાત મળશે, કલ્યાણના માર્ગે બહુ મોટી પ્રેરણા મળશે. પ્રગટના ચરિત્ર શ્રીજી મહારાજ કે પરોક્ષમાં જેવી પ્રીતિ છે એવી પ્રત્યક્ષમાં કરવી. અત્યારે તો જો જીભ ઝાલીને બોલવાનો સમય છે, એટલે હું પ્રગટની વાત ઝાજી નથી કરતો. બાકી એવા સંતો ભક્તોના અપાર ચરિત્રો છે, અપાર. આપણી નજરની સામે જ બનતી હોય, નાની જ ઘટના હોય, પણ આપણને એમાંથી લેતા આવડે ને તો બહુ મોટું થાય, બહુ મોટું થાય, બહુ મોટું થાય. લેતા આવડે તો, લેતા ના આવડે તો કશું જ નથી. લેતા જો ના આવડે તો કાંઈ જ નથી, અને લેતા આવડે તો બધું બહુ છે. માટે ખપ અવશ્યમેવ જીવંત રાખો. કોઈ દિવસ ખપને મરવા ના દેવો, અને ખપ તો જ રહે ને, એવાના જીવન જોઈએ તો ખપ રહે, પોતાની ન્યૂનતા માનીએ તો ખપ રહે, નહીં તો ખપ કેમ રહે, ખપ કેમ રહે? આપણે એ વિચાર્યા કરીએ તો ખપ રહે. માટે ખપરૂપ અંકુર રહે તાહી, જતન કરી કે રખના વાહી. અંકુર વિન બીજ હી જે તે ફલીભૂત કબહુ ન હોવે તે તે. અંકુર વિનાનું કોઈ બીજ ક્યારેય ફળીભૂત થતું નથી. સત્સંગરૂપી બીજ છે તે સર્વોપરી બીજ છે, તેનું રક્ષણ જતન કરવા માટે અમે વિચરણ કરી રહ્યા છીએ. અનેક કલ્યાણકારી વચન લખાવીએ છીએ, અનેક ઉત્સવ સમય કરીએ છીએ, બધું સત્સંગની વૃદ્ધિ કરવા કરીએ છીએ. તેને જે વિવેકી લોકો છે તે સમજે છે. હરિભક્તો અને સંતોના હિતને માટે અમે વારંવાર પ્રકરણ ફેરવીએ છીએ. મહારાજે સંતો માટે 114 પ્રકરણ ફેરવેલા, 114 પ્રકરણ. ખપ ખબર પડી જ જાય. મહારાજ કે ઠંડી લાગે ઉગાડા શરીરે રહેવું, આવું પ્રકરણ ફેરવ્યું હોય. જે ગામમાં માન મળે ત્યાંથી ભાગી જવું બીજે, આવું પ્રકરણ ફેરવ્યું હોય. ટાટ પહેરવાનું પ્રકરણ કેટલા, 114 પ્રકરણ સંતોના ફેરવ્યા હતા. એમાં ખપવાળા ભગવાનના સંતો હતા એટલે રહેતા. અચાનક હરિભક્તો માટે પ્રકરણ ફેરવે, પત્ર લખે અને અંદર પ્રકરણ ફેરવ્યું હોય એ પ્રમાણે હરિભક્તો વર્તવા લાગતા. જે કામ કરતા હોય પડતું મૂકીને અમારી સેવામાં હાજર થાવ, આવું પ્રકરણ ફેરવે તો હરિભક્તો 18 ગામે ત્યો દોડીને પહોંચી ગયા હતા. શ્રીજી મહારાજે
બહુ પ્રકારના પ્રકરણ ફેરવ્યા છે. આપણે તો એક જ પડખે બેઠા હોય ને, આ પડખે બેઠા, આપણને આજ્ઞાથી જ બેઠા હોય આ પડખે. હવે એ જ આજ્ઞા કરે થોડું પડખું આમ ફેરવો ને, કેમ પણ મણિધર જાને જગાડ્યું હોય એટલે ફેન કેદી આવી ગયા. એક પડખે બેઠો રહ્યો એટલે ફેન આવી ગઈ. ફેન ક્યારે આવી ગઈ? એક પડખે બેઠો એટલે. કેમ પણ આવે મને પણ, એટલે ભાઈ હવે આમ ફેરવવાની જરૂર છે. હવે આ મને કથા કરવાની આપી હોય, આજ્ઞા કરી હોય, કથા કરો, વિદેશમાં ફરો, આ તે કરો, આયોજન કરો, બધું કરો, વ્યવહાર બધું કીધું હોય, કર્યું. હવે એક પડખે આપણે આલ્યા કર્યા, હવે આપણું પડખું ફેરવે, હવે ભાઈ વર માળા કરો અંતરદ્રષ્ટિ કરીને. કેમ પણ શું થયું? કશું નથી થયું ભાઈ, આત્યંતિક કલ્યાણ કરવાનું છે. આપણે આ જ કરવું એવું જરૂર નથી, બીજો કોઈ કરશે. પણ એક પડખે આપણને બેસવાની ટેવ પડી જાય, જેના કારણે પડખું ફેરવવામાં આવે ત્યારે અઘરું પડે. માટે ફ્લેક્સિબલ રહેવું, ફ્લેક્સિબલ સત્સંગમાં ફ્લેક્સિબલ રહેવું. ગમે તે બાજુ આમ ફેરવાનું થાય ને, ફરી જવું તો વાંધો ના આવે. પણ જો આપણે ખપ મરી જાય તો અક્કડ પેલા ઝાડવા જેવા થઈ જઈએ, પથ્થરા જેવા થઈ જઈએ. ગંગાના પ્રવાહમાં મોટા મોટા ઝાડવા છે ને આમ વહી જાય, અને પેલો ધરો હોય ને ઘાસ, આમ ગંગાનો પ્રવાહ જાય, નમી જાય, પછી પાછા ઊભા થઈ જાય. ફ્લેક્સિબલ કહેવાય એને. એમ જીવનને ફ્લેક્સિબલ રાખવું. ભગવાનને, ભગવાનના મોટા પુરુષો જે કોઈ જગ્યાએ આપણે જ્યાં સમર્પિત થઈને રહેતા હોય, જ્યાં આપણે આપણું આત્યંતિક કલ્યાણ માન્યું હોય, ફેરવી શકે આપણને. જેમ વર્તો એમ વર્તાવી શકે, રબર જેવા, તો વાંધો ના આવે. અનેક કલ્યાણકારી વચન લખાવીએ છીએ મહારાજ, એટલે પ્રકરણ ફેરવતા રબર જેવા જ રાખતા, કડક થાય જ નહીં કોઈ. એકલમળ એટલે તો થઈ જતા, ત્યાગીમાં એકલમળ થઈ જતા, રબર જેવા રહેવાય. કેવું રહેવાય દાદા? રબર જેવું. અમારે રહેવાનું દાદા, તમારે હું, તમે તો આવે પાર પડી ગયું તમારે તો. સૌને સત્સંગનો ફેર રંગ ચડી જવો જોઈએ, તે રંગ એવો ચડે તે ક્યારેય મંદ પડી ન જાય. સત્સંગની વૃદ્ધિ થવાની રીતને સમજ્યા વિના અમારી દેખાદેખી જે કરશે તે ફજે થશે. સત્સંગની વૃદ્ધિ કરવી તે ઘણી કઠણ છે. સત્સંગને જ ચલાવવો, વર્તાવવો એ કાંઈ બાળકના ખેલ નથી. સામર્થ્યવાળો હોય એ જ બીજાને વર્તાવી શકે છે. સામર્થ્યવાળો હોય, ઐશ્વર્યવાળો હોય, એ જ બીજાનો કંટ્રોલ કરીને ને ભગવાનના માર્ગે ચલાવી શકે છે. દરેકથી એવું થતું નથી. ગોપાળાન સ્વામી કે કોઈ એમ વિચારે કે આ એકાંતિક ધર્મ છે તે હું વર્તું વર્તાવવા માંડું, બધાને નથી થતું. એ તો જેની પાસે ઐશ્વર્ય હોય, જેની પાસે ભગવાનને કાર્ય કરાવવું હોય, એવા ભગવાનના મોટા પુરુષો એના થકી એ થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના એકાદશપુરમાં શ્રી હરિ મયારામ ભટ્ટની એકાદશીનો વ્રતવિધિ કહે છે એ નામે 27મો તરંગ થયો. આ મહારાજની ઈચ્છા આટલી જ હતી એટલે આપણે આટલું જ કરી શક્યા. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.